नमस्कार विद्यार्थियों, एपेक्स टीम में आपनो हार्दिक स्वागत छे। त्यार पछी आपणे सौथी पहेला स्वाध्यायनो दाखला नंबर 4 छे। नीचे आपेला व्यवहारो परथी श्री सुरेशना ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની કીધેલી છે। સૌથી પહેલા આપણે પેટા નોંધના નિયમો યાદ કરી લઈએ। મેં આગળના વિડિયોમાં કીધેલું હતું કે ભાઈ પેટા નોંધો છે તો સાદી ખરીદ નોંધ હોય તો આપણે એનું કોષ્ટક કેવી રીતે યાદ રાખેલું હતું। તારીખ છે, વેપારીનું નામ છે, આવક ભરતિયા નંબર છે, ખાપા છે અને રકમ રૂપિયા, આપણી સાદી ખરીદ નોંધનું કોષ્ટક આપણે યાદ રાખેલું હતું, બરાબર। સૌથી પહેલા આપણે સુરેશના ચોપડામાં ખરીદ નોંધ કીધું છે। યાદ રાખો, પેટા નોંધમાં આપણે હંમેશા ઉધાર વ્યવહારની જ નોંધ કરવાની છે। ત્યાર પછી માલને લગતા વ્યવહારો એની જ નોંધ કરવાની છે, મિલકતને લગતા વ્યવહારની નોંધ કરવાની નથી, બરાબર। આ વસ્તુ ધ્યાનમાં રાખો, ફરી વખત બોલું છું। પેટા નોંધમાં આપણે જ્યારે પણ કોઈ વ્યવહારની નોંધ કરીએ છીએ ત્યારે ઉધાર વ્યવહારની જ નોંધ કરવાની છે। બીજો નિયમ, માલને લગતા વ્યવહાર હશે તો જ નોંધ કરીશું। અને ત્યાર પછી રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારને કેવી રીતે ઓળખવા એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા, બરાબર। ઉધાર વ્યવહારની જ નોંધ કરવાની છે, માલને લગતા વ્યવહાર હોય તો જ નોંધ કરવાની છે। અડધો વ્યવહાર ઉધાર છે અને અડધો વ્યવહાર રોકડ છે ત્યારે આપણે એ વ્યવહારને પૂરેપૂરો ઉધાર ગણી અને નોંધ કરવાની છે, બરાબર। અને યાદ રાખો, રોકડ વ્યવહારની નોંધ આપણે ક્યારેય કરવાની નથી। અને ત્યાર પછી આપણે કોઈ વ્યક્તિનું નામનો ઉલ્લેખ છે આપણા વ્યવહારમાં ત્યારે આપણે એને ઉધાર વ્યવહાર કહી શકીએ, પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ નથી અને રોકડનો ઉલ્લેખ પણ નથી ત્યારે પણ એ વ્યવહાર રોકડ વ્યવહાર જ બને, બરાબર। એની નોંધ પણ આપણે આપણી પેટા નોંધમાં કરી શકીએ નહીં, બરાબર। તો સૌથી પહેલા હેડિંગ મારીએ, દાખલા નંબર 4, શ્રી સુરેશના ચોપડે સાદી ખરીદી। સૌથી પહેલું ખાનું બનાવું છું તારીખનું, ત્યાર પછી વેપારીનું નામ જેની પાસેથી ખરીદી કરો છો એનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ। નિયમ યાદ ન હોય તો હું લખી દઉં છું, પેટા નોંધોના નિયમ, ઉધાર વ્યવહારની જ નોંધ કરવાની છે, ઉધાર વ્યવહાર અને પ્લસ માલને લગતા વ્યવહારની જ નોંધ કરવાની છે। રોકડ વ્યવહારની નોંધ કરવાની નથી, રોકડ અને મિલકતને લગતા ઉધાર ગણી અને પેટા નોંધમાં હું એની નોંધ કરીશ, બરાબર। લખું છું, અડધો ઉધાર અને અડધો રોકડ વ્યવહાર છે ત્યારે પૂરેપૂરો ઉધાર ગણીશ, ઉધાર ગણીને પેટા નોંધમાં નોંધ કરીશ। નોંધ કરવી, બરાબર। આપણા પેટા નોંધના નિયમો છે યાદ રાખવા। સૌથી પહેલા આપણો પહેલો વ્યવહાર જોઈએ, ઓક્ટોબર 2015 અને પહેલી તારીખ, તો સૌથી પહેલા જ લખીએ 2015 ઓક્ટોબર અને પહેલી તારીખ। રૂપિયા 10,000 નો માલ દીપક પાસેથી એક માસની શાખ પર ખરીદ્યો। સૌથી પહેલા શાખ એટલે ઉધાર વ્યવહાર, બરાબર। શાખ પર આપણે ખરીદેલો માલ છે, તો સૌથી પહેલા આપણા નિયમને એક વખત યાદ કરી લઈએ। ઉધાર વ્યવહારની સાથે સાથે માલને લગતો વ્યવહાર જોશે, મિલકત અને રોકડને લગતો વ્યવહાર આપણે લેવાનો નથી આપણી પેટા નોંધમાં। અને ત્રીજો નિયમ, જ્યારે પણ અડધો વ્યવહાર ઉધાર છે, અડધો વ્યવહાર રોકડ છે ત્યારે હું એને પૂરેપૂરો ઉધાર ગણી અને મારી પેટા નોંધમાં નોંધ કરીશ, બરાબર।
અહીંયા તો કીધેલું જ છે આપણે કે ભાઈ આપણે માલ ખરીદેલો છે અને એ પણ શાખ પર ખરીદેલો છે, બરાબર. તો વેપારીનું નામ આપણને આપેલું છે કે દીપક પાસેથી. સૌથી પહેલા મેં તારીખ તો લખી લીધી, અહીંયા વેપારીના નામમાં હું શું લખી શકું? દીપક પાસેથી, બરાબર. એટલે દીપક ખાતે લખી શકાય કે નહીં, બરાબર. અને શાખ એટલે ઉધાર વ્યવહાર છે, માલને લગતો વ્યવહાર છે. આપણે પેટાનમાં નોંધ કરી શકીએ કે નહીં, બરાબર. લખીએ શ્રી દીપક ખાતે. આવક ભરતિયા નંબર આપેલા છે તો લખો, નહીતર નથી આપેલા તો ડેશ, બરાબર. અહીંયા આપેલા નથી એટલે નહીં લખીએ. 10,000 ઓક્ટોબર 3 20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો અને ભરતિયા નંબર 116. તો સૌથી પહેલા આપણને કીધેલું છે માલને લગતો વ્યવહાર છે, હા, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, એનો મતલબ કે વ્યવહાર ઉધાર છે, માલને લગતો છે. આપણે આપણી પેટા નોંધમાં નોંધ કરી શકીએ કે નહીં, બરાબર. પણ જ્યારે પણ 10% વેપારી વટાવ છે, 5% વેપારી વટાવ છે, ત્યારે વેપારી વટાવ હંમેશા માલની રકમમાંથી શું કરી નાખવાનું હોય? માઇનસ. અને ત્યાર પછીની જ આપણે રકમ હંમેશા વેપારીને આપતા હોઈએ, બરાબર. તો આપણે વેપારી વટાવ છે એ માઇનસ કરી અને ત્યાર પછી જે માલની રકમ આવશે ને એને આપણે રકમના ખાનામાં લખીશું, બરાબર. લખીએ વેપારીનું નામ શ્રી સરદાર સ્ટોર્સ, ઓક્ટોબર 3 શ્રી સરદાર સ્ટોર્સ ખાતે. આવક ભરતિયા નંબર 116 આપેલું છે તો લખીએ 20,000 માં 10% વેપારી વટાવ છે, માઇનસ કરો 2,000 એટલે 18,000 આપણો માલ, બરાબર. 7 ઓક્ટોબર 18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. ખબર જ છે આપણને કે આપણા વ્યવહારમાં રોકડેથી ખરીદ્યો. મેં આ નિયમ લખેલો છે, રોકડ વ્યવહારની નોંધ ક્યારેય પેટા નોંધમાં કરવામાં આવતી નથી. ફોર એક્ઝામ્પલ, રોકડ શબ્દનો ઉલ્લેખ પણ ન હોય અને પંકજ એટલે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ ન હોય ત્યારે પણ આપણે એ વ્યવહારને કેવો વ્યવહાર સમજવાનો? રોકડ વ્યવહાર, અને એની નોંધ કરવાની નથી, બરાબર. એટલે આ વ્યવહારની નોંધ આપણે કરવાની થશે નહીં. થેન્ક યુ.